જામનગરમાં એક યુવતીએ તેની સગીરાવસ્થામાં વિદ્યાર્થી કાળ દરમિયાન તેના પર અવારનવાર દુષ્કર્મ કરવા અંગે ખાનગી શાળાના પૂર્વ પ્રિન્સિપાલ મનીષ બુચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ખળભળાટ થયો હતો. આ પ્રકરણમાં પોલીસે આરોપીને વડોદરાથી ઝડપી લીધા પછી અદાલતે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જે પૂર્ણ થઈ ગયા છે. દરમિયાન પોલીસે આરોપીના 2 મોબાઈલ કબજે કરી ડેટા એનાલિસિસ કરતા આરોપીએ ફરિયાદી પૂર્વ વિદ્યાર્થિનીને 600 વખત ફોન કર્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઉપરાંત પોલીસે ગુનાના સ્થળ, ખાનગી શાળા તથા આરોપીની ઓફિસે પણ તપાસ કરી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી કરી હતી. તાજેતરમાં ખંભાળિયાના બ્રહ્મ અગ્રણી સંદીપભાઈ ખેતિયાના પુત્ર કેશવે ગાંધીનગરમાં ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવી લેતા સમગ્ર હાલારના બ્રહ્મ સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. આ પ્રકરણમાં ગાંધીનગરની કોલેજે કેશવને પરીક્ષામાં ન બેસવા દેતા તેણે નિરાશામાં આત્યંતિક પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું. કોલેજના હોદ્દેદારોની અન્યાયી નીતિ કેશવને જીવન ટૂંકાવવા દુષ્પ્રેરક બની હોવાનો પરિવારનો આરોપ છે. ત્યારે આજે જામનગરમાં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા કલેક્ટરને આવેદન પાઠવી આ પ્રકરણમાં તપાસ કરી જવાબદારો વિરુદ્ધ યોગ્ય પગલાં લેવા રજૂઆત કરવામાં આવી છે. જામનગર નજીક દરેડમાં મીનાબેન કમલસિંહ બઘેલ નામના પરિણીત મહિલાનો મૃતદેહ તેના ઘરેથી શંકાસ્પદ હાલતમાં મળી આવતા પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃતક મહિલાને ગળે ટૂંપો દેવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય હાલાર.